विद्यार्थी मित्रों, आज आप केटलाक एमसीक्यू सोल्व करवाना छे। सौ प्रथम एमसीक्यू छे अपनी पास अहीं आगे। प्रथम एमसीक्यू आपने कहेवामां आवे छे, कोई एक पदार्थ वी जीरो जेटला प्रारंभिक वेगथी गति करी रह्यो छे, तेनो प्रवेग ए छे अने टी समय सुधी गति करे छे। विद्यार्थी मित्रों, तो आ पदार्थनो सरेराश वेग केटलो थशे ते आपणे शोधवुं छे। आ पदार्थनो सरेराश वेग केटलो थशे विद्यार्थी मित्रों, तो सरेराश वेग माटे आपणी पासे शुं सूत्र थई शके, तो आपणे लखी शकीए सरेराश वेग v बराबर शुं कहेवाय, स्थानांतरना भाग्या समय कहेवाशे। विद्यार्थी मित्रों, હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્થાનાંતર ભાગ્યા સમય, તો આપણી પાસે આ વિગતો છે, આના પરથી આપણે શું શોધવું જોઈએ, સ્થાનાંતર શોધવું જોઈશે। વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય આપ્યો છે, એટલે કે આ વિગતો આપણે આપેલી છે એમ માનીને આપણે ચાલવું જોઈએ, પણ સ્થાનાંતર વિશે કશું જ કહેવું નથી, તો આપણે સ્થાનાંતર શોધીશું। વિદ્યાર્થી મિત્રો, તો સ્થાનાંતર માટે આપણી પાસે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર, આવું એક સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે તારવી ગયા શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણોની અંદર। તો ત્યાં આગળ આપણી પાસે એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર એવું સૂત્ર છે। તો સ્થાનાંતર એક્સની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકી શકાય, તો ચાલો આપણે સ્થાનાંતર એક્સ બાય ટી અને આ આપને મળી જશે વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર ના છેદમાં ટી। વિદ્યાર્થી મિત્રો, ટી બંનેને છેદ અલગ અલગ આપી દઈએ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી ટી ટી કેન્સલ થઈ જશે, તો ફક્ત વચ્ચે વી ઝીરો પ્લસ, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એક દ્વિતીયાંશ એ, હવે ટીનો વર્ગ અને છેદમાં ટી, તો વર્ગ ઉડી જશે, ફક્ત વચ્ચે ટી। તો વિદ્યાર્થી મિત્રો આ કેસમાં આપણે સરેરાશ વેગ મળી શકે છે વી ઝીરો પ્લસ એક દ્વિતીયાંશ એ ટી, એ આપણો સરેરાશ વેગ મળશે વિદ્યાર્થી મિત્રો। હવે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ એમસીક્યુ જોઈએ। સેકન્ડ એમસીક્યુની અંદર આપણને અહીંયા આગળ એક્સ અને ટીનો આલેખ આપવામાં આવેલો છે, આ આલેખ આપને એક સુરેખા આપે છે અને આ ખૂણો છે એ 30 ડિગ્રી આપવામાં આવેલો છે, બરાબર છે। અને આપને પૂછવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે આ જે પદાર્થ માટે આલેખ આપવામાં આવેલો છે, કે કોઈ ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે, તો આ પદાર્થનો વેગ કેટલો હશે એવું આપણે પૂછવામાં આવ્યું છે। ગતિ કરતા પદાર્થનો વેગ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે ગતિ કરતો પદાર્થ છે તેના માટે આપણે વેગ શોધવો છે વિદ્યાર્થી મિત્રો, તો શું કરવું પડશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે એક્સ વર્સિસ ટીનો આલેખ છે, તો આ આલેખનો જે આપણે ઢાળ મળશે તે ઢાળ આપણે શું આપશે? વેગ આપશે। જે અથવા તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયાથી એવું સમજી લઈએ કે આપણે અહીંયાથી એક લંબ દોરીએ છીએ સમય ઉપર, તો આપણે અહીંયાથી આ કાટખૂણો મળશે વિદ્યાર્થી મિત્રો। હવે આ ત્રિકોણની અંદર ટેન 30ની કિંમત શોધીએ, કઈ કિંમત શોધીએ? ટેન 30ની કિંમત શોધીએ, તો ટેન 30 બરાબર શું મળી જશે વિદ્યાર્થી મિત્રો? આ અંતર, આ અંતર એટલે કયું અંતર થશે વિદ્યાર્થી મિત્રો? અહીંથી આ અંતર થશે, આ અંતરને આપણે ડેલ્ટા એક્સ કહી દઈએ, આ અંતરને આપણે કહી દઈએ ડેલ્ટા ટી વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। તો આ ખૂણો છે ટેન 30, એટલે શું કહેવાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો આપણે લખી દઈએ સામેની બાજુ ડેલ્ટા એક્સ, પાસેની બાજુ ડેલ્ટા ટી। ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એટલે તો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વેગ કહેવાય। તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટીના સ્થાન પર આપણે લખી શકીએ વેગ વી ટેન 30 વિદ્યાર્થી મિત્રો। તો ટેન 30ની કિંમત કેટલી થઈ જશે? તો ટેન 30ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપને મળશે એકના છેદમાં √3 વિદ્યાર્થી મિત્રો। તો આપને વેગ અહીં આગળ મળી શકે એકના છેદમાં √3 મીટર પ્રતિ સેકન્ડ। તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનો એમસીક્યુ સોલ્વ કર્યો, તેની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે આવી રીતે કોઈ પણ આલેખ આપવામાં આવે વિદ્યાર્થી મિત્રો। આવો જ એક અન્ય પ્રશ્ન લઈએ વિદ્યાર્થી મિત્રો, જ્યાં આગળ તમને આલેખ આપવામાં આવેલો છે એમસીક્યુ નંબર 3,
વિદ્યાર્થી મિત્રો, વેગ અને સમયનો આલેખ આપવામાં આવ્યો છે અને અહીંયા આગળથી તમને ખૂણો આપવામાં આવેલો છે 45. કેટલો ખૂણો આપવામાં આવેલો છે? 45 ડિગ્રી. અને આ લેખમાં એવું કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે ગતિ કરતાં પદાર્થનો પ્રવેગ શોધો. ગતિમાન પદાર્થનો પ્રવેગ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવેગ શોધવા માટે શું કરીશું? તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ છે કે જેમ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ આપણે વેગ આપે છે, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જો આપણી પાસે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો આ આલેખ આપણે શેનું મૂલ્ય આપશે વિદ્યાર્થી મિત્રો? પ્રવેગનું મૂલ્ય આપશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો ફરીથી એવી જ રીતે કરીશું. અહીંયા આગળથી એક લંબ દોરી દઈશું. કાટખૂણો મળી ગયો વિદ્યાર્થી મિત્રો. 10 45 ડિગ્રી લખી શકાશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયાથી જોઈએ તો આ અંતર કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા વી જેટલું અંતર મળી જશે. એવી જ રીતે આ અંતર આપને કેટલું મળી જશે? ડેલ્ટા ટી જેટલું અંતર મળી જશે. તો 10 45 બરાબર શું થઈ જશે? સામેની બાજુ, એટલે કે આ અંતર લઈએ કે આ અંતર, વાત એક જ છે ને વિદ્યાર્થી મિત્રો? બંને અંતરો કેવા છે? સમાન. તો અહીંયા લખી દઈએ ડેલ્ટા વી છેદમાં શું આવશે? ડેલ્ટા ડી. 10 45ની કિંમત કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 1. તો આપણે લખી દઈએ 1 બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, એટલે તો શું કહેવાય? પ્રવેગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે પ્રવેગ મળી જશે 1 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ છે ને વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરળ. તો આ સરળ રીતોથી આપણે પ્રવેગ વેગ મેળવી શકીએ વિદ્યાર્થી મિત્રો. આપણે ખ્યાલ છે કે ઢાળ છે તે આ બંને રાશિનો ભાગાકાર આપશે. ઢાળ છે એ શું આપશે? આ બંને રાશિનો ભાગાકાર આપશે વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ MCQ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળનું MCQ જોઈએ, MCQ નંબર 4. આપણે કહેવામાં આવ્યું છે સમીકરણ છે 3t બરાબર √3x + 6. આ સમીકરણ પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે, પદાર્થનું સ્થાનાંતર આપે છે. x મીટરમાં છે, t સેકન્ડમાં છે વિદ્યાર્થી મિત્રો. તો આપને એવું કહેવામાં આવ્યું કે પદાર્થનો વેગ શૂન્ય હોય, પદાર્થનો વેગ શૂન્ય હોય ત્યારે પદાર્થનું સ્થાનાંતર શોધો, ત્યારે પદાર્થનું સ્થાનાંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે જ્યારે સ્થાનાંતરનું સૂત્ર આપવામાં આવે અને તેના પરથી વેગ શોધવાનું કહેવામાં આવે તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કે સ્થાનાંતરનું સૂત્ર આપવામાં આવેલું હોય અને વેગ શોધવો હોય તો તેનું વિકલન કરવું જોઈએ. dx/dt એ આપણે વેગ મળી જશે વિદ્યાર્થી મિત્રો. બહુ જ સરળ. ચાલો તો સૌ પ્રથમ સમીકરણ લખી દઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણે સમીકરણ છે 3t બરાબર √3x + 6. તો વિદ્યાર્થી મિત્રો, જો આ સ્થાનાંતરનું સમીકરણ હોય તો એના માટે આપણે dx/dt મેળવવું જોઈએ. તો સૌ પ્રથમ તો આમાંથી x છે વિદ્યાર્થી મિત્રો, તે xની કિંમત જે છે તે આપણે મેળવવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો xની કિંમત જે છે એ આપણે કઈ રીતે મળી શકશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં તો 6 છે એ સામેની બાજુએ જતું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે 6ને સામેની સાઈડ મોકલી દઈએ તો √3x બરાબર આપણે મળશે 3t - 6 બરાબર. હવે બંને બાજુએ આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? વર્ગ કરવો પડશે. તો બંને બાજુએ વર્ગ કરી દઈએ તો આપણે મળશે 3x. અહીંયાથી વર્ગ કરીશું એટલે વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે. આ બાજુ થઈ જશે 3t - 6 નો વર્ગ બરાબર છે. હવે લખીએ 3x બરાબર વિદ્યાર્થી મિત્રો a - b² એટલે શું કહેવાશે? 9t² a² - 2ab. 2ab એટલે 3 × 2 = 6. 6 × 6 એટલે 36t + 36 વિદ્યાર્થી મિત્રો. હવે x બરાબર શું મળી જશે વિદ્યાર્થી મિત્રો? xને કરતા બનાવે તો x બરાબર 90²
माइनस 3060 प्लस 36 आ समीकरण एमनेम लखी दईसू और भाग्या 3 विद्यार्थी मित्रों तो एक्स की किंमत आपने मिली शके दरेक ने छेद सेपरेट आपी दिए छूटू छूटू आपी दिए विद्यार्थी मित्रों तो अँ मैं 3t² माइनस 12t प्लस विद्यार्थी मित्रों 12 तारीख 36 विद्यार्थी मित्रों बराबर है। विद्यार्थी मित्रों मध्यम पद चेक कर लीए 3 2 6 तो विद्यार्थी मित्रों अपनी पास समीकरण मू एक्स बराबर 3t² माइनस 12t प्लस 12 आकलन करूँ समय सापेक्ष से चलो dx अपॉन dt बराबर विद्यार्थी मित्रों 3t² विकलन शू थी जाए 2t बहुत सरस विद्यार्थी मित्रों હવે તમારી ખૂબ સારી ફાવટ આવી ગઈ છે વિકલન કરવા માટે 12t એનું વિકલન થઈ જશે 12 કારણ કે ટીનું વિકલન 1 12 એકા 12 બરાબર છે dx / dt એટલે શું કહેવાય વેગ કહેવાય તો લખી દઈએ વેગ 6t માઇનસ 12 આપણે શું કહેવામાં આવ્યું પદાર્થનો વેગ શૂન્ય હોય ત્યારે પદાર્થનું સ્થાનાંતર શોધો પદાર્થનો વેગ શૂન્ય तो विद्यार्थी मित्रों v बराबर शू मूकी देव जोइए शून्य मूकी देव जोइए चलो तो मूकी दिए शून्य बराबर 60 माइनस 12 12 सामेनी साइड जतू रहेशे विद्यार्थी मित्रों तो 12 इज इक्वल टू 60 टी ने करता बनावीए तो 12 तो त्या छेद में 6 એટલે કે टी बराबर 2 सेकेंड टी बराबर शू मिली जैसे आपने 2 सेकेंड मिली जैसे विद्यार्थी मित्रों હવે ટી બરાબર 2 સેકન્ડ હશે એ સમયે પદાર્થનો વેગ શૂન્ય હશે તો વેગ શૂન્ય હોય ત્યારે આપણે સ્થાનાંતર શોધવું છે વિદ્યાર્થી મિત્રો તો એક્સનું સમીકરણ આપણી પાસે અહીંયા છે સ્થાનાંતરનું સમીકરણ અહીંયા આગળ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે લખી લઈએ સ્થાનાંતર એક્સ બરાબર 3t² માઇનસ 12t પ્લસ 12 વિદ્યાર્થી મિત્રો આ સમીકરણની અંદર ટી બરાબર 2 મૂકી દઈએ ચાલો ટી બરાબર 2 સેકન્ડ હવે વિદ્યાર્થી મિત્રો તો એક્સ બરાબર 3 × 2² માઇનસ 12 પ્લસ 2 પ્લસ 12 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે મળશે 3 × 4 માઇનસ 24 વત્તા 12 એટલે કે 12 પ્લસ 12 માઇનસ 24 તો એક્સ બરાબર શું મળશે શૂન્ય વિદ્યાર્થી મિત્રો ઓહો હો જ્યારે પદાર્થનો વેગ શૂન્ય હશે ત્યારે પદાર્થનું સ્થાનાંતર પણ કેવું હશે વિદ્યાર્થી મિત્રો શૂન્ય જ હશે પદાર્થનો વેગ શૂન્ય હશે ત્યારે પદાર્થનું સ્થાનાંતર પણ શૂન્ય જ હશે વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળનું MCQ જોઈએ આપણે મિત્રો MCQ નંબર 5 જોઈએ આપને પૂછવામાં આવ્યું છે કે કોઈ એક પદાર્થ ગતિ કરી રહ્યો છે એ ગતિ કરતા પદાર્થ માટે આપણે આલેખ આપવામાં આવેલો છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપવામાં આવેલો છે આ વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ આપવામાં આવેલો છે તેના પરથી આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ઓએ અને એબીના પ્રવેગનું ગુણોત્તર શું થશે ઓએ અને એબીના પ્રવેગનું ગુણોત્તર શું થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓએના પ્રવેગ એટલા માટે આપણે ઓએનો પ્રવેગ શોધવો પડશે અને એબીનો પ્રવેગ શોધવો પડશે તો વિદ્યાર્થી મિત્રો ઓએનો પ્રવેગ આપણે કેવી રીતે શોધી શકશું તો આપણે લખી શકીએ ઓએ નો પ્રવેગ શું કહીશું વિદ્યાર્થી મિત્રો ટેન થીટા શોધવું જોઈએ આપણે આનો ઢાળ શોધવું જોઈએ તો ટેન 60 એને કહી દઈએ વિદ્યાર્થી મિત્રો A1 તો A1ની કિંમત આપને કેટલી મળી જશે વિદ્યાર્થી મિત્રો ઓએનો પ્રવેગ છે √3 મળી જશે વિદ્યાર્થી મિત્રો તો √3 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો OBનો પ્રવેગ જોઈએ તો OBના પ્રવેગ માટે આપણે શું લખી શકીએ OBના પ્રવેગ માટે આપણે શું લખી શકશું આ પ્રવેગને આપણે A2 કહી દઈએ A2 બરાબર 10 30 મળશે વિદ્યાર્થી મિત્રો જુઓ ઓથી એમાં ઢાળ કેટલો છે 60 છે એટલે 10 60 લખ્યું એથી બીની અંદર વિદ્યાર્થી મિત્રો સોરી અહીં આપણે લખવું જોઈશે એથી બી કારણ કે આપણે પ્રવેગ OA અને ABનો ગુણોત્તર શોધવો છે તો ABનો પ્રવેગ કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો 10 30 મળશે કારણ કે ખૂણો 30 ડિગ્રી છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો
तो ए बी ना प्रवेग ए टू बराबर 33, तो विद्यार्थी मित्रों 33 की किमत के 1/√3 मे 1/√3 मीटर प्रति सेकेंड वर्ग बराबर छे। विद्यार्थी मित्रों हवे आपणे ओए अने ए बी ना प्रवेगनो गुणोत्तर शोधवो छे, तो आपणे लखीशुं ओए अने ए बी ना प्रवेगनो गुणोत्तर बराबर शुं लखी शकाशे। विद्यार्थी मित्रों a1/a2 लखी शकाशे। a1 नी किंमत आपने मळी छे √3, a2 नी किंमत मळी छे 1/√3। विद्यार्थी मित्रों હવે વિદ્યાર્થી મિત્રો √3 1/√3 છેદનો છેદ અંશમાં જતો રહેશે, તો આપણે મળશે √3 × √3, એટલે કે આપણે કેટલું મળી જશે, આ ગુણોત્તર છે વિદ્યાર્થી મિત્રો, આપણને 3 મળી જશે। વિદ્યાર્થી મિત્રો આગળનું MCQ જોઈએ, MCQ નંબર 6 બરાબર ને। MCQ નંબર 6 ની અંદર આપણે કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક પદાર્થ છે તે એ બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરે છે અને બી બિંદુ સુધી જાય છે। વિદ્યાર્થી એ બિંદુ પર પદાર્થની ગતિ છે, તેની ઝડપ છે તે v0 છે, બી બિંદુ પર આ પદાર્થની ઝડપ v છે, તો આપને પૂછવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો કે આ પદાર્થ છે જ્યારે આ બંનેના મધ્યબિંદુ સી પાસેથી પસાર થતો હોય, આ બંનેના મધ્યબિંદુ સી પાસેથી પસાર થતો હોય ત્યારે આ પદાર્થની ઝડપ કેટલી હશે? પદાર્થ સી પાસેથી પસાર થાય ત્યારે ઝડપ કેટલી હશે? આ પદાર્થ છે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે, અચળ પ્રવેગી ગતિ કરે છે વિદ્યાર્થી મિત્રો। તો સી બિંદુ પાસે પ્રવેગ શોધવો હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું કરી શકીએ? તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો એથી બી માટે, એથી પદાર્થ બી પર જાય છે તો તેના માટે આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે સમીકરણ છે v²-v₀² = 2as। વિદ્યાર્થી મિત્રો અહીંયા અંતર જે છે તે એસ છે તેવું ધારી લઈએ છીએ, એથી બીનું અંતર એસ છે તેવું ધારી લઈએ છીએ, પ્રવેગ એ છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે લખી શકીએ v²-v₀² = 2as। વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહીએ કે પદાર્થ છે તેને એ થી સીનું અંતર કાપ્યું, તો વિદ્યાર્થી મિત્રો સી બિંદુ છે એ શું છે? આપણું મધ્ય બિંદુ છે। જો કુલ અંતર એસ છે આપણી પાસે, તો એ થી સીનું અંતર કેટલું થઈ જશે? s/2 થઈ જશે વિદ્યાર્થી મિત્રો। ધારો કે આ પદાર્થનું વેગ સી પર x1 છે અથવા તો x છે, ધારો કે પદાર્થનું વેગ સી બિંદુ પર આપણે કહી દઈએ v1 છે, કેટલો છે? v1 છે વિદ્યાર્થી મિત્રો। તો a થી c માં આ જ સમીકરણ લખીએ તો શું લખી શકાય? તો આપણે લખી શકશું, જુઓ પ્રારંભિક વેગ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? v₀, અને અંતિમ વેગ છે v₁, તો અહીંયા લખી શકાશે બિંદુ a થી c સુધી પહોંચશે તો અંતિમ વેગ કેટલો થઈ જશે? v₁, કારણ કે આપણે ધાર્યું છે, તો v₁²-v₀² = 2a, અને અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? આ કિસ્સામાં અંતર છે s/2, તો અહીંયા અંતર લખી દઈએ s²² વિદ્યાર્થી મિત્રો બરાબર। વિદ્યાર્થી મિત્રો તો અહીંયાથી આપણે લખી શકીએ v₁²-v₀² = 2 થી 2 ઉડી જશે, તો આપણે મળશે as। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આ સમીકરણમાંથી આપણે a×s છે તેની કિંમત મળી શકે, આપણે as = v₁²-v₀² મળ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે બંને રીતે કરી શકીએ, કાં તો asની કિંમત છે તે ઉપરોક્ત સમીકરણમાં મૂકી દઈએ, ચાલો આપણે asની કિંમત છે એ સમીકરણ નંબર 1 કહી દઈએ, સમીકરણ નંબર 1 મૂકીએ। વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 1 એ એસની કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો,
એની કિંમત મૂકતા. ચલો તો શું મળશે વિદ્યાર્થી મિત્રો, વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર. આ સમીકરણ નંબર એક છે, વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર. ટુ, એ એસના સ્થાન પર શું લખી શકાશે, વી વન સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, બેને અંદર ગુણી દઈએ તો આપણે લખી શકશું વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ વી વન સ્ક્વેર માઇનસ ટુ વી ઝીરો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવું છે, વી વન સ્ક્વેર શોધવો છે. વિદ્યાર્થી મિત્રો વી વન સ્ક્વેર શોધવો છે તો એને કરતા બનાવી દઈએ તો લખી શકાય વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર. આ માઇનસ છે તે આ બાજુ આવી જશે તો પ્લસ ટુ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ વી વન સ્ક્વેર. હવે વી ઝીરો સ્ક્વેર પ્લસ ટુ વી ઝીરો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો બાદબાકી થઈ જશે તો આપણે મળશે વી સ્ક્વેર પ્લસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ વી વન સ્ક્વેર. એટલે કે વી વન સ્ક્વેર બરાબર આપણે લખી શકીશું વી સ્ક્વેર પ્લસ વી ઝીરો સ્ક્વેર બાય ટુ. વિદ્યાર્થી મિત્રો બંનેના વર્ગોનો સરવાળા ભાગ્યા બે જેટલો વેગ છે વિદ્યાર્થી મિત્રો તે આપણે સી બિંદુએ મળશે. એટલે કે આપણે એનું પણ વર્ગમૂળ લેવું પડશે. વર્ગમૂળમાં વી ઝીરો સ્ક્વેર પ્લસ વી ઝીરો સ્ક્વેર બાય ટુ. વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખૂબ જ અગત્યનું પરિણામ કહી શકાય. ઘણા દાખલાઓમાં આ રીતે તમને જો વેગ પૂછવામાં આવ્યો હોય અને તમારી પાસે જો આ સૂત્ર હોય તો તમે ડાયરેક્ટ જ ગણતરી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો વી વન બરાબર વી સ્ક્વેર પ્લસ વી ઝીરો સ્ક્વેર બાય ટુ એવો આપને જવાબ મળશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જે એમસીક્યુ આપણે સોલ્વ કર્યો તેમાં આપને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ નંબર 7 જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી ગયા હતા કે આપણી પાસે જે શુદ્ધ ગતિ વિજ્ઞાનના ત્રણ સમીકરણો છે, જેમ કે આપણે કહીએ વી બરાબર વી ઝીરો પ્લસ એટી, એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર, અને ટુ એ એક્સ બરાબર વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે અંતર અથવા તો સમયની વાત છે તે કયો સમય છે વિદ્યાર્થી મિત્રો, કુલ સમય છે અથવા તો કુલ સ્થાનાંતર આપે છે આપણે કે ભાઈ ટી બરાબર 10 સેકન્ડ છે તો 10 સેકન્ડમાં ટોટલ આટલું સ્થાનાંતર થયું. આપણે ગયા લેક્ચરની અંદર એવી ચર્ચા કરી ગયા હતા વિદ્યાર્થી મિત્રો કે 10મી સેકન્ડમાં થયેલું સ્થાનાંતર શોધવું હોય, શું શોધવું હોય, ટોટલ 10 સેકન્ડમાં નહીં ફક્ત 10મી સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થયું છે વિદ્યાર્થી મિત્રો તે શોધવું હોય તો તેના માટેનું સૂત્ર આપણે જોયું હતું એક્સ બરાબર વી ઝીરો પ્લસ એ બાય ટુ ટુ એન માઇનસ વન. આવું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ગયા કે 10મી સેકન્ડમાં અથવા તો સોરી વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર થઈ જશે એનમી સેકન્ડમાં થતું સ્થાનાંતર માટે. તો ફક્ત એ જ સમયગાળામાં કે 9 સેકન્ડથી 10 સેકન્ડની વચ્ચેના સમયગાળામાં કેટલું સ્થાનાંતર થયું તેનું આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. તેના પરથી આપણી પાસે એક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આપણે કહેવામાં આવ્યું છે કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને પદાર્થ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે, તો છઠ્ઠી સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર શોધો. વિદ્યાર્થી મિત્રો 6 સેકન્ડમાં નહીં, છઠ્ઠી સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થયું તે આપણે શોધવું છે વિદ્યાર્થી મિત્રો. જો છઠ્ઠી સેકન્ડનું સ્થાનાંતર
છ સેકન્ડમાં કેટલું સ્થળાંતર થયું એ શોધવું તો આપણે આ સૂત્રોનો ઉપયોગ કરત, પણ છઠ્ઠી સેકન્ડમાં કેટલું સ્થળાંતર થયું છે એ શોધવું છે તો આ સૂત્રનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો ચલો લખી લઈએ, સ્થાનાંતર માટે આપણી પાસે સૂત્ર છે એક્સ બરાબર વી ઝીરો પ્લસ એ બાય ટુ ટુ એન માઇનસ વન બરાબર. હવે અહીંયા આગળ આપણે પ્રવેગ આપવામાં આવેલો છે એ બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ત્યારબાદ સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ આપણે કેટલો થઈ જશે 0 મીટર પ્રતિ સેકન્ડ, અને છઠ્ઠી સેકન્ડમાં શોધવું છે તો એન બરાબર શું થઈ જશે 6 બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કિંમતો છે, ત્રણ જ કિંમતની જરૂરિયાત છે. ચાલો સમીકરણની અંદર કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. એક્સ બરાબર ઝીરો પ્લસ પ્રવેગ કેટલો છે વિદ્યાર્થી મિત્રો 20ના છેદમાં 2 ટુ એન માઇનસ વન એટલે કે 6 કિંમત મૂકી દઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 કૌંસમાં 6 માઇનસ 1 તો વિદ્યાર્થી મિત્રો 10 છ દુ 12માંથી 1 જાય તો વિદ્યાર્થી મિત્રો 11 અને 11 ગુણ્યા 10 એટલે કે છઠ્ઠી સેકન્ડનું થયેલું સ્થાનાંતર આપણે એક્સ બરાબર 110 મીટર મળશે. છઠ્ઠી સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થયું હશે વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર 110 મીટર થયું હશે. વિદ્યાર્થી મિત્રો જો આ જ પ્રશ્ન આપણે એમ પૂછવામાં આવ્યો હોય કે 6 સેકન્ડ દરમિયાન થયેલું સ્થાનાંતર શોધો, આપણે એવું પૂછ્યું કે 6 સેકન્ડ દરમિયાન કેટલું સ્થાનાંતર થયું હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સમીકરણ વાપરત એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક વેગ તો 0 એટલે એની જોડે સમય પણ 0 પ્લસ હાફ 20 ગુણ્યા સમય કેટલો છે વિદ્યાર્થી મિત્રો 6 તો 6 નો વર્ગ કરત તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ મળત 10 ગુણ્યા 36 એટલે કે આપણે મળી જાય 360 મીટર. તો વિદ્યાર્થી મિત્રો કુલ 6 સેકન્ડમાં 360 મીટરનું સ્થાનાંતર થયું. 6 સેકન્ડમાં કુલ સ્થાનાંતર કેટલું 360 મીટરનું. 5 સેકન્ડથી 6 સેકન્ડની વચ્ચેનું સ્થાનાંતર કેટલું તો 110 મીટર. વિદ્યાર્થી મિત્રો જો આના પરથી તમને એવું પૂછે કે 5 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર કેટલું હશે વિદ્યાર્થી મિત્રો તો 360 માઇનસ 110 કરી દો, સીધો જ જવાબ તમને મળી જશે એટલે કે 5 સેકન્ડમાં કુલ સ્થાનાંતર એટલું થયું હશે. વિદ્યાર્થી મિત્રો હું જે કહેવા માગું છું એ સમજાય છે ને કે આ બંને વસ્તુ આ બંને સૂત્રો છે અલગ અલગ છે. આ જે સૂત્ર આપે છે આપણે શું આપે છે વિદ્યાર્થી મિત્રો, ધારો કે વિદ્યાર્થી મિત્રો આપણો પદાર્થ છે એ 0 સેકન્ડ પર અહીંયા છે અને 6 સેકન્ડ પર અહીંયા છે તો અને 5 સેકન્ડ પર અહીંયા આગળ છે. આ જે જવાબ આપણે મેળવ્યો તે જવાબ આપણે કયો મળે છે વિદ્યાર્થી મિત્રો, આ જવાબ મળશે કે આ પાછળની 1 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થયું તો પાછળની 1 સેકન્ડમાં 110 મીટરનું સ્થાનાંતર થયું એટલે છઠ્ઠી સેકન્ડ દરમિયાન થતું સ્થાનાંતર છે. અને આ જે 360 છે શું આપે છે એ આપણે કુલ આપે છે કે ટોટલ 360 મીટરનું સ્થાનાંતર થયું. વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ જે આપણે MCQ સોલ્વ કર્યો તેમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો આગળનો MCQ જોઈએ, MCQ નંબર 8. આપને કહેવામાં આવ્યું છે એક કાર મુસાફરી દરમિયાન ત્રીજી સેકન્ડમાં 12 મીટર અને પાંચમી સેકન્ડમાં 20 મીટર સ્થાનાંતર કરે છે તો કારનો પ્રારંભિક વેગ શોધો. કારનો પ્રારંભિક વેગ શોધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રીજી સેકન્ડ અને પાંચમી સેકન્ડ માટેના સ્થાનાંતર આપવામાં આવેલા છે
तो तेना माटे आपणे सूत्र छे तेनो उपयोग करीशुं। x बराबर v0 प्लस a बाय टू टू एन माइनस वन बराबर छे। હવે ત્રીજી સેકન્ડ કીધું એટલે શું થઈ જશે, એન બરાબર ત્રણ, એ સમયે સ્થાનાંતર કેટલું થાય છે 12 મીટર, તો એક્સ બરાબર 12। આ સૂત્રની અંદર આ બંને કિંમતો મૂકી દઈએ તો આપણે મળશે 12 બરાબર વી ઝીરો આપણને ખ્યાલ નથી, એ આપણને ખ્યાલ નથી, એન બરાબર કેટલું છે 3, 3 દુ 6 માંથી એક જશે તો 5 વિદ્યાર્થી મિત્રો, એટલે કે આપણે આ સમીકરણ શું મળશે વિદ્યાર્થી મિત્રો, બે છે તેને લસા લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, 24 બરાબર ટુ વી ઝીરો પ્લસ 5a બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે તેવી જ રીતે બીજી કન્ડિશન છે, ત્યાં આપણે કહ્યું કે n બરાબર 5 છે અને x બરાબર 20 છે, ફરીથી સમીકરણની અંદર કિંમતો મૂકી દઈએ તો x બરાબર 20 બરાબર પ્રારંભિક વેગ વી ઝીરો, પ્રવેગ આપણને ખ્યાલ નથી, એન બરાબર 5 મૂકશું તો 5 × 2 = 10, 10 - 1 એટલે 9 મળશે વિદ્યાર્થી મિત્રો। લસા લઈ લઈએ તો લખી શકશું 40 બરાબર ટુ વી ઝીરો પ્લસ 9a। વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કહી દઈએ સમીકરણ નંબર 1, અહીંયા આગળ કહી દઈએ સમીકરણ નંબર 2। હવે આપણને બે સમીકરણ પ્રાપ્ત થયા છે, 1 અને 2, તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે સમીકરણ છે અને બે અજ્ઞાત છે, એક પ્રવેગ નથી અને વેગ નથી વિદ્યાર્થી મિત્રો, તો બે અજ્ઞાતને શોધવા માટે બે સમીકરણો આપણી પાસે પૂરતા છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, સમીકરણ બેમાંથી સમીકરણ 1 બાદ કરી, સમીકરણ નંબર 2માંથી સમીકરણ નંબર 1 બાદ કરીએ, શું મળી જશે વિદ્યાર્થી મિત્રો આપણે, લખી દઈએ 9a પ્લસ 2v0 બરાબર 40, સમીકરણ નંબર 1 લખી દઈએ 5a વત્તા 2v0 બરાબર 24। વિદ્યાર્થી મિત્રો નિશાની બદલાઈ જશે, માઇનસ માઇનસ અને માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, 9માંથી 5 જશે તો 4a 0 બરાબર 40માંથી 24 જશે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા વચ્ચે 16 વિદ્યાર્થી મિત્રો, તો 4a = 16 એટલે કે a બરાબર 16/4, તો આપણે મળશે 4 મીટર પ્રતિ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો, એટલું મળશે 4 મીટર પ્રતિ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો। પ્રારંભિક વેગ શોધીએ વિદ્યાર્થી મિત્રો, તો તેના માટે એની કિંમત સમીકરણ નંબર 1માં મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો, સમીકરણ નંબર 1માં કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો, કિંમત મૂકતા શું મળશે વિદ્યાર્થી મિત્રો આપણને, એટલે તો સમીકરણ 1 લખી લઈએ વિદ્યાર્થી મિત્રો, 5a પ્લસ 2v0 બરાબર 24 વિદ્યાર્થી મિત્રો। હવે એની કિંમત છે આપણી પાસે 4, તો અહીંયા મૂકી દઈએ 5 4 2v0 બરાબર 24, એટલે કે 20 + 2v0 = 24, એટલે કે 2v0 = 24 - 20 થઈ જશે, v0 = કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો 4 મળશે અને v0 = આપણને મળશે 2 મીટર પ્રતિ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો, શું મળશે v0 = 2 મીટર પ્રતિ સેકન્ડ। વિદ્યાર્થી મિત્રો જો હવે આપણે કદાચ પૂછવામાં આવ્યું હોય કે t = 10 સેકન્ડ પર પદાર્થનું વેગ શોધો, શું પૂછવામાં આવ્યું છે t = 10 સેકન્ડ પર પદાર્થનો વેગ શોધો, તો શું કરત વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે સમીકરણ છે v = v0 + at, એટલે કે t = 10 સેકન્ડ પર વેગ શોધવો છે વિદ્યાર્થી મિત્રો, તો v જ શોધવું છે, પ્રારંભિક વેગ આપણી પાસે મળી ગયો છે 2, પ્રવેગ છે આપણી પાસે 4 અને સમય છે 2, 2 + 8 મળી જાય વિદ્યાર્થી મિત્રો, તો
દસ સેકન્ડના અંતે વિદ્યાર્થી મિત્રો વેગ પણ 10 મીટર પ્રતિ સેકન્ડ હશે, જે અહીંયાથી આપણે પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જે MCQ સોલ્વ કર્યા તેની અંદર આપણે સંપૂર્ણ ખ્યાલ આવી ગયો.